નમસ્કાર. આજે આપણે વાડીનાથ ગામ પાસે દીપકભાઈની જે અહીંયા સંતુષ્ટિ ડેરી ફાર્મ છે દીપકભાઈ શાહની ત્યાં આવ્યા છીએ. આપણી સાથે કલ્પેશભાઈ પટેલ પણ છે. હું કિશોર દુબે, માયવેજ હપ્તારથી વડોદરામાં. આપણે જે બધી અહીંની દૂધની પ્રોડક્ટ બધી આપણે ફૂલફિલ કરીએ છીએ ત્યાં આપણે આપીએ છીએ. આજે અહીં મુલાકાતે આવ્યા છે ત્યારે એક લાવો લઈએ કે અહીંયા આપણે પાછળ જોઈશું તો ઈંટ ઘણી બધી મૂકેલી છે. હવે એ ઈંટ મેં પહેલાં જોયું તો મને એવું કે જેમ સામાન્ય બધી ઈંટ હોતી હશે એવી રીતે આ ઈંટ હશે. પણ કલ્પેશભાઈને જ્યારે પૂછ્યું મેં કે ભાઈ આ શેની છે, તેમણે મને ખૂબ સરસ એનું વિવરણ આપ્યું. તો મારી ઈચ્છા છે કે આપણા સુધી એ વાત લઈ જઈએ કે એક ગૌપાલન ખાલી ગૌપાલન નથી, એ આખું ઇકોસિસ્ટમ છે. અને એ ઇકોસિસ્ટમ કલ્પેશભાઈ પટેલે અને દીપકભાઈ શાહ સાથે મળીને કેવી રીતે આને આગળ લઈ જઈ રહ્યા છે તેના વિશે થોડી માહિતી એમની પાસેથી માંગીશું. કલ્પેશભાઈ નમસ્કાર. નમસ્કાર. અમારા દર્શકોને થોડું આપણે જાણકારી આપીએ કે આ પાછળ જે ઈંટ તમે મને કીધી કે આ છાણમાંથી બની છે, તો આની સૌથી પહેલાં તો પ્રેરણા ક્યાંથી મળી આપણને? હું આ ફિલ્ડમાં એક્સિડેન્ટલી એન્ટર થયેલો છું. ઓકે. મેં રોહતક શિવદર્શન મલિક સાહેબ છે, જાતે પીએચડી છે, ગોબર પર પીએચડી કરી છે એમને. અચ્છા. અને ગોબર પેથોલોજીસ્ટ છે. એમના માર્ગદર્શનથી અમે ઈંટો બનાવતા શીખ્યા. ઓકે. અને એ બધાને માર્ગદર્શન આપે છે, જેને પણ શીખવું હોય એ મોસ્ટ વેલકમ, શીખી શકે છે. અને પોતાની ગૌશાળાને સ્વાવલંબી બનાવવા માટે આ એક એમની માટે એક સરસ રસ્તો છે કે ગાયનું છાણનો યુટિલાઇઝ તમે કેવી રીતે કરી શકો. અને ગાય એ માત્ર દૂધ આપવાનું કે એનું સાધન નથી, એનાથી ભારતની ઇકોનોમી તમે જોડી શકો છો. આજથી 50 વર્ષ પહેલાં, 60 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાંની જે ઇકોનોમી હતી તમારી, એ દુનિયામાં રિચેસ્ટ ઇકોનોમી હતી. ઓકે. બીકોઝ ઓફ કાઉ. કાઉ. અંગ્રેજો અહીંયા આગળ એમને આવ્યા નહોતા, પોર્ટુગીઝો અહીંયા કોઈ ખાલી એમને પાસ ટાઈમ પાસ કરવા નહોતા આવ્યા, એ તમારી વેલ્થ જોઈને આવ્યા હતા. અહીંયા આગળ આરબો બી આવ્યા, એ તમારી વેલ્થ જોઈને આવ્યા. તો અમારે પાછી એ વૈદિક કલ્ચર અને તમારી જે ગૌપાલન છે, ગૌપાલન કરવું ઇઝી નથી, પણ એને તમે વ્યવસ્થિત કેવી રીતે મેનેજ કરી શકો. જો તમે ગૌ જરન અને ગાયના છાણની વેલ્યુ બનાવશો તો એ ઓટોમેટિક ઇકો તમારા ઇકોનોમી જોડે જોડાશે, તો રસ્તા પર રખડતી ગાયો ઓછી થઈ જશે. તો દીપકભાઈ, જે એક મોટો પ્રશ્ન આવતો હોય છે કે જ્યારે ગાય દૂધ આપે છે ત્યાં સુધી તો બધા એને સાચવે છે, પણ જ્યારે દૂધ નથી આપતી તો આપણે જોઈએ છીએ ઘણી વખતે કતલખાને મોકલી દે છે કે પછી એને વિચારે છે કે હવે યુઝલેસ છે. તો એવું નથી, એના છાણને એના મૂત્રથી પણ આપણે ઘણું બધું અને એની આપણે પાલનની વ્યવસ્થા કરી શકીએ છીએ. એટલે જે રખડતી ગાયો છે એને આપણે કેવી રીતના એમના જ બાય પ્રોડક્ટ બનાવીને કેવી રીતે એમનું પાલન સારી રીતે કરીએ એની આ વસ્તુ છે. અને કલ્પેશભાઈ અમે એમાં હવે કામ કરી રહ્યા છીએ. તો એમાં થોડું મને ડિટેલમાં કહેશો કે ઈંટો કેવી રીતે બને છે, એની મજબૂતાઈ કેવી હોય છે, અને એને આપણે કેટલા માળ સુધીનું મકાન હોય તો વપરાય, અને સમય જતાં એમાં કોઈ નુકસાન થાય કે કેમ? એટલે એ લોકોને ભ્રમ હોય ને કે પેલી ઈંટ જ વાપરવાની, એટલે એમાંથી આપણે બહાર કાઢવા છે કે આમાં આ કેવું, આની સ્ટ્રેન્થ કેવી હોય છે, કેવી રીતે હોય છે? આ બી ગ્રેડની ઈંટ છે. વોટર કન્ઝમ્પશન આનું બહુ જ ઝીરો છે. અમે લોકો MS યુનિવર્સિટી પોલિટેકનિક જોડે કનેક્ટ થઈ અને સ્ટુડન્ટને ટ્રેનિંગ પણ આપીએ છીએ તેમના પ્રોફેસરના માધ્યમથી, અને એ લોકો અમારી માટે ઈંટોનું ટેસ્ટિંગ કરે છે. અને એમને કીધું આ બી ગ્રેડ ઈંટ છે અને પેલી ઈંટ વોટર કન્ઝમ્પશન બહુ હાઈ હોય છે લાલ ઈંટમાં. ઓકે. આ ઈંટને તમે 24 કલાક પાણીમાં મૂકી રાખો તો એ ડૂબશે. અચ્છા. પેલી ઈંટ 24 કલાક પાણીમાં મૂકશો તો ભૂકો જ બહાર આવશે તમે. અચ્છા. એટલે ઓગળી જશે. ઓગળી જશે. આ ઓગળે નહીં. ઓગળે નહીં. અને પાછી એને તમે તાપે સૂકવી દો તો એ એના એક કન્ડિશનમાં રહેશે. અને આ હીટ પ્રૂફ છે, સાઉન્ડ પ્રૂફ છે, રેડિયેશન પ્રૂફ છે. તો તમારે ઘર કોને કહેવાય? ટ્રુ. ઘર જે તમને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આવે એને ઘર કહેવાય. પણ અત્યારે આપણે સિમેન્ટનો યુઝ કરીને ઘરને ઘર નહીં પણ પ્રેશર કુકર બનાવી દીધું. સાચી વાત છે, એકદમ ગરમ ગરમ અંદર થઈ જતું હોય. તમે તમારે જો આનું ડેમો જોવો હોય તો તમે મારા ઘરે જાંબુવા આવી શકો છો, કોઈ બી આવી શકે છે, ઓપન જ છે. તમને બપોરના ટાઈમે તમે આવો તો તમે ઘરમાં એન્ટર થતાની વારમાં જ તમને ખબર પડી જશે કે અંદર કેટલી ઠંડક છે. અને હું મારી પર્સનલી અમે આનું ઇકો ટુરિઝમ માટે આને વાપરવાના છે. ઓકે. અને વાવડી પાસે ગામ છે, વાવડી ગામ રાજપીપલા પાસે, ત્યાં આગળ અમે એક રિસોર્ટ બનાવવાના છે. રિસોર્ટ છે ત્યાં આગળ વૈદિક પાસ્ટર ગાયના છાણમાંથી બનતું અમે વાપર્યું છે. અને એમનો પર્સનલી અનુભવ એવો છે કે અમને ચીપર સિમેન્ટ કરતાં અને વિધાઉટ મેન્ટેનન્સવાળી વસ્તુ મળી છે. એસી અડધો કલાકની અંદર ટ્રીપ થઈ જાય, એ આખી નાઇટ તમારું મેન્ટેન રાખે. હા. એટલે તમે જે 4-4, 5-5 કલાક રાતે એસી ચાલતું હોય તમારું એ ખાલી અડધો કલાક જ ચાલે. એનર્જી કન્ઝમ્પશન બી ઓછું થઈ જશે. તમારો જે વૈદિક પ્રસ્તાવમાં જે ખર્ચો કર્યો છે ને એ 4-5 વર્ષમાં તમને એસીનું બિલ બચાવીને આપી દેશે. વાત કરી ઈંટની તો આપણી પાસે અહીંયા આગળ આ બે પ્રકારની ઈંટ છે.
લાલ કલરની ઈટ જે આપણે રેગ્યુલરલી વાપરતા હોઈએ છીએ, અને આજે અમે બનાવેલી ઈટ છે જે છાણથી, અને બીજું શું અંદર આપણે નાખીએ, અમે સિલિકા નાખીએ છીએ, સિલિકા ગ્રુપમાં નાખીએ અને છાણથી બનાવેલી આ ઈટ છે, તમે જોઈ શકો છો. અને આ બીજું ખાલી આપણે લઈએ છીએ, વજનમાં જોવા જઈએ તો આ એક કિલોની આસપાસ, 1 કિલો 200 ગ્રામ, 1 કિલો, અને આ કેટલી છે, 4 કિલો, 3 કિલોની, આ 3 કિલોની છે અને આ 1 કિલોની આસપાસ છે આ વજન. હવે આપણે પાણીમાં એનો શું થાય છે કલ્પેશભાઈ આપણને સમજાવે છે, આપણે ધ્યાનથી જોઈએ. આ ટ્રેડિશનલ ઈટ છે, એ પાણી અબ્ઝર્વ કરવાનું ચાલુ કરી દીધું. હવે આ કાવડંગ ઈટ છે, અહીં નજીકથી બતાવજો. આ ટીડે સાઈડ મૂકી છે, આ જો આ નીચે બેસી ગઈ છે અને આ બહુ જ પાણી એબ્ઝોર્બ કરવા લાગી, જ્યારે આ માણી પાસે હજુ બી તરી રહી છે, આપણે જોઈ શકીએ. આ હજુ પાછું નીચે કરી છે તો પાછું ઉપર આવી જાય છે, એટલી હલકી ઈટ છે. ડબ્બાથી થોડું પાણી, જો પાણી ઓછું થઈ ગયું હવે, આ પેલા એબ્ઝોર્બ કરી લીધું, આ પાણી એબ્ઝોર્બ કરી રહ્યું છે. આ જો અહીંયા છે ને પાણી એબ્ઝોર્બ કરી રહ્યું છે, બબલ્સ આવી રહ્યા છે. યસ યસ યસ. અને આ બિલકુલ નહીં કરે, આ ઈટ 24 કલાક પાણીમાં મૂકવાથી પાણીનો કલર બદલાશે, પણ ઈટ તમે જો તોડીને જોશો 24 કલાક રહે તો તમને એક જ ઇંચ આની અંદર પાણી એને એબ્ઝોર્બ કર્યું છે આ ઈટે, અને આ ઈટ તમને ભૂકો નીકળશે 24 કલાક પછી. એટલે ટૂંકમાં આ ઈટ અંદર પાણી બહુ અંદર સુધી એબ્ઝોર્બ કરતું નથી, એવું કહેવા માંગુ છું, અને આ એકદમ અંદર સુધી એબ્ઝોર્બ, ઓકે, એટલે ભૂકો બી થઈ જાય તો અંદર બી ભીનું જ નીકળે, જ્યારે આ અંદર ભીની નહીં નીકળે. અને આનું ચંતર કરવા માટે ના તમારે સિમેન્ટની જરૂર પડે ના રેતીની જરૂર પડે. આનું ચંતર કરવા માટે અમે જેનાથી ઈટ બનાવીએ ને, જે માવો તૈયાર કરીએ એ માવાથી જ આનું ચંતર થાય છે. તમારે પાણીની કોઈ જરૂરત નથી, એક ડોલમાં તમે 100-200 ફૂટનું ચંતર કરી લો, એક ડોલમાં, એક ડોલમાં 100-200 ફૂટનું ચણતર કરી લો, એવું કહેવા માંગે કલ્પેશભાઈ. પાણીની બિલકુલ જરૂર નથી એમાં, એટલે આ જેનાથી બનાવી છે એ જ મટીરિયલ તમે અને વાપરીએ છીએ બોન્ડિંગ કરવા માટે, બોન્ડિંગ કરવા માટે. ઓકે, અને ભાઈ તમે કીધું કે આના બહાર પેન્ટ લગાવવો તો એ પણ તમે કાનવસ પેન્ટ આપો. અમે કાવડંગ પેન્ટ છે, લાઇમ બેઝ પેન્ટ છે, અમારી પાસે VOC ફ્રી નેચરલ પેન્ટ છે. ઓકે, જે તમને VOC ઓર્ગેનિક વોલ્ટેનિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય VOC એટલે, અને HVOC હોય, TVOC હોય, 2 PM 2.5 PM 10 PM 1, આ એક એવા કેમિકલ્સ છે જે તમારા ઘરની હવામાં રહે તમારું ઇન્ડોર પોલ્યુશન વધારે છે. અચ્છા, તમારે જો ઇન્ડિયાની AQA શું કહે છે વર્લ્ડની, કે તમારા ઘરની અંદર AQA ક્વોલિટી, એર ક્વોલિટી 110-65 to 120 સુધી હોય તો બ્રીથેબલ છે. ઓકે, પણ એ 120-125 ઉપર ગઈ એટલે એ બ્રીથેબલ નથી. તમારા આજના મકાનની અંદર એ તમારે 180-220-240 સુધી હોય છે, એટલે તમે બ્રીથેબલ એર લેતા નથી. તો માણસને જીવવા માટે 3 વસ્તુની ખાસ જરૂર છે, ખોરાક, પાણી અને હવા. ખોરાક માટે આપણે ઓર્ગેનિક તરફ પડી રહ્યા છે, તમે પાણી માટે આરો ઘરે લઈ આવ્યા છો, હવા માટે આપણે કશું જ નથી. આ તમારે ઇન્ડોર પોલ્યુશન કંટ્રોલ કરે, તમે 8 કલાક એટલીસ્ટ જે રૂમમાં રહો એ તમે ઈટ ના વાપરી શકતા હોય તો વૈદિક કસ્ટમનો યુઝ કરી શકો તમે, અને તમારા ઘરનું જે રૂમનું AQI હોય એ તમારા બીજા રૂમ કરતાં અલગ. જો આનું સમરી કરીએ તો એવું સમજ પડે છે, એમનો કહેવા મતલબ એમ છે કે જેના ઘર બની ગયા છે ઈંટોથી, તો એ એટલીસ્ટ બહારનું પેન્ટ છે એ પણ એટલીસ્ટ આનું કરી શકે છે, બરાબર, એક્સટિરિયર પેન્ટ આનું કરી શકે, ઇન્ટિરિયર પણ કરી શકે, ઇન્ટિરિયર પણ કરી, એનાથી રેડિયેશન પણ ઓછું થઈ જશે. અને સાથે સાથે એમણે કીધું કે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે આપણે દિલ્હીમાં સાંભળી છે કે 400 થઈ ગયો, 500 થઈ ગયો, લોકો બીમાર પડી ગયા, એ એમનો કહેવા મુજબ એ 60ની આસપાસ કે 80ની આસપાસ રહી શકે, 110 સુધી. મોડર્ન હાઉસમાં જ્યાં સિમેન્ટ અને રેગ્યુલર વસ્તુ વપરાઈ હોય ત્યાં. ઓકે, તો જેના પહેલાથી મકાન બનાવ્યા છે એ જો આનો વપરાશ કરશે તો કદાચ 110-120 સુધી એ રહી જશે, બરાબર. હા, અને જો પૂરેપૂરી આ જ ઈટ વાપરવામાં આવે અને આનું જ પ્લાસ્ટર કરવામાં આવે અને આનો જ કલર કરવામાં આવે તો પછી શું કરવું? તો તમારી AQI અંદરની તમારી એકદમ ડાઉન 100ની અંદર જતી રહે. અચ્છા, 100ની અંદર જતા, પ્લસ તમે કીધું કુલિંગ જબરજસ્ત રહે, કુલિંગ તમારે AC ની જરૂર નહીં પડે આના મકાન. અચ્છા, અને રેડિયેશન પણ બહુ એકદમ નહીં કરતો. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મુલાકાત કરીશું, હા, તો હું તમને AQI ક્વોલિટી મીટર અને રેડિયેશન મીટર, જે ઇલેક્ટ્રિક મેગ્નેટિક નીકળતું હોય રેડિયેશન, એનું મારી પાસે મીટર છે, તો તમને લાઈવ ડેમો બતાવીશ. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું, કદાચ એમના ઘરે જઈને પણ જોઈશું, અથવા તો આ બનેલા બાંધકામની અંદર પણ જોઈ શકાય, અને ઈંટવાળા બાંધકામમાં પણ જોઈ શકાય મીટરથી કે રેડિયેશન કેટલું ઓછું થયું અને AQI કેટલું છે, એ બંને વસ્તુ આપણે ત્યારે પણ જોઈ શકીશું, બરાબર છે. હા, ઓકે, અને અહીં આ ગૌ, આ ગૌશાળા જે છે એમાંથી જ આપણે કનેક્ટ કરીએ છીએ, કન્ટિન્યુટી પણ લઈશું. અમે અહીં આવતો એમ નજીકથી બચાવ દો વિડીયોમાં, અમારે આવા છાણની જરૂર પડે છે,
આમાં બેસ્ટ વસ્તુ છે આની અંદર આવેલું પ્રોટીન. તમને અહીંયા ઝૂમ કરી દીધું પહેલાં, આ જે જરી દેખાય છે ને, કશું નહીં કરે આ જરી, કશું નહીં કરે, આની અંદરનું પ્રોટીન છે આ જરી, આ નેચરલ પ્રોટીન છે અને આ બેસ્ટ બોન્ડિંગ માટે યુઝ થતું હોય, બાંધેલો છે. અને અમારે આવું જ છાન જોઈએ, તાજું છાન, તો ઈટ બનાવવાની પોસિબલ છે. તમારે કેટલીક ગૌશાળાનો પ્રોબ્લેમ હોય છે કે ખાતર કોઈ લઈ નહીં જતું, પણ એ જો ઈટ બનાવવાનું કાર્ય ચાલુ કરે તો 3 ગૌવંશ તમને વર્ષના 30,000ની આજુબાજુની ઈટો તમે ક્રિએટ કરી શકો વર્ષની. ઓકે, એટલે એમને ફીડિંગમાં પણ ઇશ્યુ તમારો જતો, તમે 10,000 એટલીસ્ટ તમને એક ગાયનું છાણની વેલ્યુ બનશે વર્ષ વર્ષ. પેન્ટ માટે પણ અલગ અલગ છે કે બેઝિકલી અમારો કોન્સેપ્ટ એવો છે કે ગૌધનનું સંરક્ષણ કેવી રીતે કરવું, નંદીનું સંરક્ષણ કેવી રીતે કરવું. નંદી કોઈને જોતો નથી, વગર નંદીએ તો તમારે નેક્સ્ટ જનરેશન આવવાની પોસિબલ જ નહીં. આપણે જોઈ શકીએ છીએ નંદી પણ એમનો છે, અહીંયા અર્જુન નામ છે ને, અર્જુન નંદી છે આપણી પાસે, બરાબર છે. એટલે જે કૃત્રિમ રીતે જે ગર્ભાધાન કરવામાં આવે એ રીતે નહીં, અહીંયા તમે જોઈ શકો છો નંદી પણ છે. અને જેટલી પણ ગાય તમે જોશો બધી આપણી આ થઈ ગયા છે, ગીર ગાય, હા, એ બધી ગીર ગાયો તમે જોઈ શકો છો. ગીર ગાયને પાછળ ખૂંદ હોય, સૂર્ય નાડી હોય, જે આપણે સાંભળેલું છે, આપણે જોઈ શકીએ છીએ. એટલે આ તાજું છાણ લઈને એમાં એ લોકો વપરાશ કરતા હોય છે અહીંયાથી. અને ગાયોને જે ખાવાનું આપીએ છીએ એના માટે પણ આપણે ઘાસની ચારાની જે વ્યવસ્થા કરેલી છે, આપણા જ ખેતરોમાં ઘાસનું ઉગાડ્યું, બરાબર. ઓકે, આપણા જ ખેતરની ઘાસ પણ એમને આપીએ છીએ, કોઈ પ્રકારના કેમિકલના કોઈ શાકભાજી આપતા નથી આપણે એમને. સિઝનલ જે કંઈ સારું સારું હોય એ આપણે એમને ખવડાવીએ છીએ. હમણાં હમણાં શું ચાલે છે ખવડાવવામાં? સર હમણાં ગાજર બીટ ચાલે છે. અચ્છા, પાલક, મેથી, દાણા. શું વાત, પાલક, મેથી, દાણા, ગાજર બીટ, હા, આટલું આપણે આપણા સેલેડમાં લેતા હોઈએ છીએ. એટલી સરસ વસ્તુ ગાયોને અહીંયા ખવડાવે છે, રાઈટ.